શિયાળાના મહિનાઓ કઠોર હોય છે, તે ઘણી અગવડતા લાવે છે. ફ્લેન્કિંગ, ખંજવાળ, બળતરા અને અકડામણે શુષ્ક ત્વચાને કારણે થતી કેટલીક ગંભીર અસુવિધાઓ છે. આ ત્વચાની સ્થિતિ ઘરેલું ઉપચાર અથવા ત્વચા રોગ વિજ્ઞાનીની મદદથી સરળતાથી સારવાર કરી શકાય છે. તે પહેલાં શુષ્ક અથવા પેચી ત્વચાનું કારણ શું છે તે સમજવું અગત્યનું છે. શિયાળાની ઋતુમાં ત્વચા અને વાળમાં નાની મોટી તકલીફો ઊભી થતી હોય છે, જેમ કે રેશિસ થવા, ફોલ્લીઓ થવી, ખંજવાળ આવી, ડ્રાયનેસ વધી જવી, વાળ ખરવા, વાળની ડ્રાયનેસ વધી જવી. સો આ અનુસંધાનમાં કયા કયા પગલા લેવા જોઈએ એના પર વાત કરીએ. નંબર 1, પાણીનું તાપમાન કેવું હોવું જોઈએ. સો ઘણા લોકો શિયાળામાં બહુ જ ગરમ પાણીથી નહાતા હોય છે, એના લીધે ચામડી વધુમાં વધુ બળી જાય છે અને બહુ જ ડ્રાય થઈ જાય છે. તો પાણીનું તાપમાન નોર્મલ રાખવું જોઈએ, એટલું ગરમ ના રાખવું જોઈએ જે તમારી ચામડીની બીમારીઓ વધારે. નંબર 2 પર વાત કરીએ તો નાહ્યા પછી ડર્મ સ્કિનમાં જ તરત તમારે મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ. એ મોઇશ્ચરાઇઝર તમારી શરીર, તમારી ચામડીને પ્રોપરલી હાઇડ્રેટેડ રાખશે પૂરો દિવસ. નંબર 3 પર વાત કરીએ તો સનસ્ક્રીન લોશન. અગર જો તમે બહાર જવાના હોય તો મોઇશ્ચરાઇઝર પછી સનસ્ક્રીન લોશન લગાવવાથી તમારા સૂર્યમાંથી જે આવતા ખરાબ કિરણો છે એની સામે રક્ષણ આપશે. નંબર 4 પર વાત કરીએ તો તમારી ઊંઘ, એ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. જો સારું સૂવામાં આવે અને પૂરતી ઊંઘ મળે તો તમે તમારી ચામડીને વધુમાં વધુ ફ્રેશ બનાવી શકો છો, તમારી ચામડીના નવા કોષ જનરેટ થઈ શકે છે. નંબર 5 ઇઝ યોર હેલ્ધી મીલ. જો તમે તંદુરસ્ત રહેવા માંગતા હોય તો પૂરતો અને પોષણયુક્ત આહાર લેવો જોઈએ, જેના લીધે તમારું ડાયજેશન સ્ટ્રોંગ થાય છે અને ડાયજેશન સિસ્ટમ સારી થવાના લીધે તમારી સ્કિન ચમકવા લાગે છે. એમાં તમે પૂરતા પ્રમાણમાં પ્રોટીન છે, વાઇટામિન્સ છે એને એડ કરી શકો છો. દૂધ ને દૂધની બનાવટો એ તમારી સ્કિન માટે ખૂબ જ જરૂરી છે. નવા નવા જે સિઝનલ શાકભાજી આવે છે કે નવા નવા સિઝનલ ફ્રૂટ્સ આવતા હોય છે એનું સેવન કરવાથી તમને તમારા શરીરની પ્રોપર ઇમ્યુનિટી જળવાઈ રહે છે અને તમારી શરીર અને વાળને ખૂબ સુંદર બનાવે છે. શિયાળાની ઋતુમાં આમળાનું સેવન કરવાથી તમારા વાળ છે, તમારી સ્કિન છે એની ચમક વધારી શકો છો. અને નંબર 6 છે એક્સરસાઇઝ. જો શિયાળાની ઋતુમાં સવારમાં હળવી કસરતો કરવામાં આવે કે યોગા છે, મેડિટેશન એ બધું કરવામાં આવે તો તમારી ત્વચામાં ખૂબ અલગ જ એક નિખાર આવે છે. અને નંબર 7, શિયાળાની ઋતુમાં વધુમાં વધુ લોકોમાં વિટામિન ડી ની ઉણપ જોવા મળે છે. સો સવારનો કુમળો તડકો તમારા માટે ખૂબ ફાયદાકારક બને છે. જો એને સવારે 7 વાગ્યા પહેલા લેવામાં આવે કે 8 વાગ્યા પહેલા લેવામાં આવે તો તમારી ચામડીને પણ રક્ષણ આપશે અને વિટામિન ડી નું પ્રમાણ વધારશે.